લગ્ન યોગ્ય છે કે શું? મારો સવાલ છે વિજયભાઈ પટેલને. વિજયભાઈ, આપ તો એક તરફ પેરવી કરી કહેવાય કે 16 વર્ષની ઉંમરે કે 15 વર્ષની ઉંમરે છોકરીના લગ્ન કરી શકાય, શું માનો છો? મેં એવું કહ્યું જ નથી, હું ફરીથી કહું છું કે મેં ફરજદારના વકીલ છો તો એ એ બાબતે નહીં નહીં મારા અસલ વિરોધ એવો ગુનો હતો કે તમે સગીર વયની કોઈ છોકરીને ભગાડી ગયા છો. તો મેં એવું કહ્યું કે મારો અસીલ સગીર વયની છોકરીને બગાડી નથી ગયો, કારણ કે તે પોતાની જાતે આવી છે અને 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 લો મુજબ નહીં, હકીકત મુજબ આવ્યું. એક જ મિનિટ, પછી હું સાચો છું કે નહીં એની ફરીથી પોલીસ દ્વારા એનું નિવેદન લીધું છોકરીનું, ફરીથી એને કોર્ટમાં હાજર કરી, એવું સાબિત થયું કે નહીં આ છોકરી પોતાની જાતે નીકળી હતી. અને આજે એને બાળક પણ છે તો શા માટે એને અત્યારે એની પર જી રણછોડભાઈ, વિજયભાઈ આપ કહી રહ્યા છો કે 15 વર્ષની છોકરી એની જાતે ભાગી ગઈ. બાળ લગ્ન કાયદા પ્રમાણે 18 વર્ષ દીકરીના અને 21 વર્ષ દીકરાના એવો આપણો કાયદો છે. એ કદાચ પાછળથી બે ફેમિલીને સમજૂતી કરાઈને તમે આજે પાછું બીજું વધારાનું ઉમેરું કે એને સગીર વયના બાળક પણ છે તો વધારે ગુનો લાગવો પડે છે. તો અત્યારે પુખ્ત વયની થઈ છે, જ્યારે ભગાડી ગયા છે ત્યારે 15 વર્ષની દીકરી હતી, 17 વર્ષની દીકરી 3 મહિનાની હતી, એ જ ગુનો બને છે. એટલે આપે પણ ધ્યાન દોરવું જોઈએ કે આ ભગાડી જવાનો ગુનો નથી પણ બાળ લગ્નનો ગુનો છે, આ કરવું જોઈએ. અને બીજું, જે શરીયતનું પાનું કાઢીને જે રીતે બચાવ કરે છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે એમ દરેક હિન્દુ સમાજના પાર્ટસમાં અનેક અલગ છે, પરંતુ આ બધા જ ભારતના બંધારણ સાથે જોડાયેલા છે. અનેક સમાજની અંદર બાળ લગ્ન આ દેશમાં થતા હતા, એટલા માટે જ બાળ લગ્નનો કાયદો આવ્યો અને એ સંપૂર્ણ હિન્દુ સમાજ, પારસી સમાજ, ખ્રિસ્તી સમાજે સહજ સ્વીકાર્યો. માત્ર લઘુમતી કહેતા સમાજે એમ જ કહે છે કે અમારું ગમે તે હોય, અમારો મુસ્લિમ શરિયત પ્રમાણે ચાલશું તો આ દેશના ભાગલા નહીં તો બીજી શું હોઈ શકે. બંધારણની બહારની વાત છે કે પોતાની જે વાત છે એને શરિયત સાથે લઈ જાય છે. બંધારણે આ દેશ પાસેથી, આ દેશના ભવિષ્યના નાગરિકો પાસેથી અપેક્ષા રાખી છે કે સમાન સિવિલ કોડ આવનારા દિવસોમાં આ દેશમાં ઘડાશે અને એને લઈને અમારી અપેક્ષા છે કે આજે છો એ વાતાવરણ નથી, પણ હું માનું છું કે આ 60 વર્ષ કે જેટલા વર્ષ થયા પછી આજે એવું વાતાવરણ છે કે સમાન સિવિલ કોડ થઈ શકે છે અને એમાં આ દેશની જનતાએ આગળ વધીને આ બાબતમાં વિચારવું જોઈએ અને એમના પ્રતિનિધિઓને દબાણપૂર્વક કહેવું જોઈએ કે મહિલા સશક્તિકરણની વાત જ્યારે થઈ રહી છે ત્યારે મહિલા સશક્તિકરણની વાત તો એની માનસિક શારીરિક એની મેચ્યોરિટી પણ એ આ સમાજના વિકાસ કરવાની જવાબદારી છે. જ્યારે 15 વર્ષની દીકરીને કે 17 વર્ષની દીકરીને તમારો શરિયત સ્વીકારતું હોય કે અમે લગ્ન કરવા માટે અનુમતિ આપીએ છીએ, એ જ સમાજની ખુવારી તરફનો રસ્તો છે. એની મેચ્યોરિટી જ નથી. સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં આવે છે કે વર્લ્ડ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ ત્યાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કંઈ મહત્વ સ્વીકારી કે ક્યારે કોઈ જજમેન્ટમાં આવું તમારા ધ્યાનમાં આવે છે? બિલકુલ ધ્યાનમાં આવે છે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જુલાઈ 2014 માં આઈ થિંક જૂન 2014 ને કોઈ ચિપકાદો એવું છે કે સાબાનો કેસ, પછી સાબાનો કેસ એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ થયો, છતાં પણ પોલિટિશિયનો એને નલિફાઈ કરી અને કાયદો સુધાર્યો. નહીં એટલે એમાં કાયદો સુધાર્યો નહીં, બહેરાઓનું જીવનનું અપમાન, શોષણ થયું. એને માગ્યું તો મારો મારી જિંદગીનું શું, મારા ભરણ પોષણ નું શું? અને મુસ્લિમ તમે તમે કહો છો ને શરીયત, તમે બધાના વિકાસ માટે વાત કરી, તો મુસ્લિમ જે સાબાનો કેસ છે એ એની જિંદગી આખી એને ખુવાર કરી અને એ વાર્સા માટે કે નિકાહ માટે હતી, બલકે 15-17 એવા પોઈન્ટ છે જેમાં ગરમ ચર્ચા અહીં ચાલુ રહેશે, પરંતુ તે પહેલા અહીં સમય થયો છે એક નાનકડા બ્રેક નો. જોડાયેલા રહો ઈટીવી ન્યૂઝ સાથે.